નમસ્કાર, કેમ છો? મજામાં? ભાઈ, આનંદ આજે બમણો બમણો છે એ વાતે, કારણ કે લગભગ 10 મહિનાના ગાળા પછી આપણે આ રીતે ઉપસ્થિત થઈ રહ્યા છીએ. શુદ્ધ દેશી સંવાદ જ્યારે છેલ્લે માર્ચ મહિનામાં કર્યો તો એ પછી આપણે બધા જ કોરોના અને COVID-19ના ચક્કરમાં અટવાઈ ગયા. એક ડગલું પણ આપણે ભરી નથી શક્યા એવા સમયને પસાર કરતાં કરતાં આજે ફરીથી એ તક મળી છે કે તમારી સાથે આ રીતે ઉપસ્થિત થઈએ. અતિશય આનંદ છે આ વાતનો, અને એટલે જ મનમાં એટલું બધું તોફાન છે, એટલો બધો ઉમળકો છે, એટલો બધો ઉત્સાહ છે કે ખૂબ બધી વાતો કરી લેવી છે જે આવ્યા છે મહેમાનો સાથે અને તમારી સાથે વહેંચવી છે. આપ સૌનું સ્વાગત છે. હું છું નૈષદ અને આ છે જલસો, ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન જે પ્લે સ્ટોર અને એપ સ્ટોર પરથી તમારે ડાઉનલોડ કરવાની છે. અને તેનો આ એકદમ અતિશય લોકપ્રિય ઉપક્રમ શુદ્ધ દેશી સંવાદ. તો આજની આ સરસ મજાની શુક્રવારની આ જામતી જતી બપોરે આપણી સાથે એ કલાકારો જોડાયા છે કે જે કંઈક નવું કરવા ધારી રહ્યા છે ગુજરાતી ભાષા માટે અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે. આ સમયનો એમણે સદુપયોગ કર્યો છે, એટલે જે લોકોએ લોકડાઉનના નામના છાજિયા લીધા છે એ બધાએ આમાંથી ઘણું બધું શીખવા જેવું છે કે જો સમય મળે અને સમય સામે પડે ત્યારે તમે પણ તમારી રીતે એની સામે થાઓ, તમારી આવડત અને અનુભવ સાથે. આવો કોઈ મેસેજ આ સિરીઝ આપતી નથી, આ સિરીઝ કંઈક જુદા સંબંધોની વાત કરે છે. પણ આ જે કામ છે એ કામ કદાચ આપણને આ સંદેશ આપી શકે છે. અને આ કામને લઈને આવનારા બહુ સજ્જ કલાકારો, બહુ સુહામણા કલાકારો આપણી સાથે અત્યારે બેઠા છે, ખૂબ અનુભવી છે, પોતપોતાની રીતે ને પોતપોતાની જગ્યાએ અતિશય લોકપ્રિય આ ચહેરાઓ છે. મારી સાથે ખૂબ દિલથી આવકારો, પ્રેમથી આવકારો, એમને તાળીઓથી વધાવી લો. તીખી મીઠી લાઈફના કલાકારો ભૌમિક સંપત આપણી સાથે, ભૌમિક સંપતની સાથે જીનલ બેલાણી અને આ સિરીઝના ડિરેક્ટર વૈભવ કિર્લેકર. ઓકે, એક ખાસ વાત એ પણ કહેવી છે કે આ સિરીઝને પ્રોડ્યુસ કરી છે ભૌમિક અને જીનલે ભેગા મળીને. તીખી મીઠી લાઈફ જે લખી તો જીનલે છે, સ્ક્રીન પ્લે ડાયલોગ્સ બધું જ એનું છે, અક્ષર લખાણ આ બધું જ એણે પોતાની સજ્જતા ઉપર આખું ઊભું કર્યું છે, અને ભૌમિક સાથે ભેગા થઈને તેણે આ સિરીઝને પ્રોડ્યુસ કરી છે. ઓકે, જીનલ, સૌથી પહેલું આ અચાનક લખવાનો વિચાર કેમ આવ્યો? આપણી તો ગાડી સારી ચાલતી હતી એક્ટર તરીકે, તો પછી કેમ એમ થયું કે આ કાગળ કલમે લઈ લેવી છે આપણી પાસે? લોકડાઉનમાં જેમ કીધું, પહેલી વાર પેલો ગિલ્ટ ફ્રી ટાઈમ મળ્યો, અને આઈ ઓલવેઝ લાઈક રાઇટિંગ ફન બીકોઝ એક્ટિંગનું વોઝ ધ ફર્સ્ટ લવ, એટલે એને ક્યારે ટાઈમ નહીં આપી શકી. તો જ્યારે આ ટાઈમ મળ્યો તો આઈ થોટ ઓફ ડુઈંગ ઇટ. એ ટાઈમમાં મેં મારી બહુ બધી જૂની જૂની પોયમ્સ પણ ઇનફેક્ટ મૂકી હતી ફેસબુક ઉપર ને ઇન્સ્ટાગ્રામ ઉપર ને બધું. સો ઇટ્સ લાઈક ધીસ વોઝ અ ગુડ ટાઈમ. અને બીકોઝ પછી એક સ્ક્રિપ્ટ લખી અને એના પછી જ્યારે આ સ્ક્રિપ્ટ પર બેઠી તો આઈ વોઝ ઓલરેડી ઇન ધ રાઇટિંગ ઝોન, તો એક લખાઈ ગયું અને દેન વી મ્યુચ્યુઅલી ડિસાઈડેડ કે આ સબ્જેક્ટ પર આપણે આગળ વધીએ. એડવર્ટાઇઝિંગમાં કર્યું છે અને સ્પેશિયલાઇઝેશન માસ મીડિયામાં કર્યું છે ને એડવર્ટાઇઝિંગમાં સ્પેશિયલાઇઝેશન કર્યું છે. સો આઈ ઓલવેઝ લવડ રાઇટિંગ. અને એ વખતે વેન આઈ વોઝ ઇન કોલેજ મેં ક્રેસ્ટ કમ્યુનિકેશન, જેમની ફર્સ્ટ ફિલ્મ એલ્ફેન ઓમેગા ઓસ્કરમાં નોમિનેટ થઈ હતી, એ લોકોની સેકન્ડ ફિલ્મ માટે એ લોકોને ડાયલોગ રાઇટર જોઈતો હતો. અને મેં કોલેજમાંથી જ મારા મેં મોકલ્યા હતા ડાયલોગ્સ, એક સીનના સ્ક્રીન પ્લે આવ્યો હતો ને, આઈ હેડ ટુ રાઇટ અ ડાયલોગ્સ અને આઈ ગોટ સિલેક્ટેડ ફોર દેટ. મેં લખ્યા પણ એ ફિલ્મ પછી સમહાવ ડિન્ટ કમ, બટ એટ દેટ ટાઈમ પણ મને રાઇટિંગમાં હતો જ ઇન્ટરેસ્ટ. અને કોલેજમાં પણ મેં બહુ બધાના પ્રોજેક્ટ્સ, બીકોઝ માસ મીડિયા હતું, અમારે ફિલ્મ્સ ને બધું બનાવવાનું આવતું જ હતું. ફોટોશોપ તો કરકે દે, મેં લિખ કે દે.
આજે માસ કમ્યુનિકેશન વાળા હોય વિદ્યાર્થી એમની જોડે આવું થાય. સામાન્ય બીકોમ બીએ વાળા હોય કે તું મને પ્રેમ પત્ર આપી દે, લખી આપ, હું તારી ચિઠ્ઠી મોકલી આપી. કે સામાન્ય જનજીવન હોય આપણું, અને આ લોકો બધા માસ કમ્યુનિકેશન ભણીને બેઠા હોય કે તું ફોટોશોપ કરી આપ, તું એડિટિંગ કરી આપ, તો હું તારી સ્ક્રિપ્ટ લખી આપું. કોરલ ડ્રો અને ફોટોશોપ બે સોફ્ટવેર શીખવાના હતા કોલેજમાં. મેં ખાલી કોરલ ડ્રો શીખ્યું હતું, કેમ કે ફોટોશોપ મારી ફ્રેન્ડે શીખ્યું હતું. આ એક જ વિધા એવી છે જેમાં આવું ચાલે હો, કે તું મને જરા કહી દે છે, બાકી બધા પ્રેક્ટિકલ પોતે જ કરવા પડે. ઓકે, પણ ભૌમિક સાથે સંપર્ક આ સમય દરમિયાન જ થયો, અને એવો સરસ થયો કે તમે લોકો ભેગા થઈને આખે આખું પ્રોડક્શન હાઉસ, વાલ્મીકી પ્રોડક્શન હાઉસ ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન, એ ઊભું કરી દીધું, અને એમાંથી આખી આખી વેબ સિરીઝ પણ કન્ડક્ટ કરી લીધી. સો અમે ઓળખતા હતા એકબીજાને પહેલાથી, એનો કાર બિઝનેસ છે, અને સમો એના રિલેટેડ એને મળી હતી. મારી ગાડીમાં કંઈક પ્રોબ્લેમ આવી ગયો હતો, અને દેન આઈ રિયલાઇઝ દેટ અરે ખબર પડી એક્ટર છે, અને વી ન્યૂ ઈચ અધર, અને એક બે પ્રોજેક્ટ્સ માટે અમે ત્રણે એની પહેલાં બી મળ્યા હતા, અને એવું બધું થયું હતું. પણ લોકડાઉનમાં જ્યારે ફ્રી હતા ત્યારે એક તો મેં માનસી સાથે એક વેબ સિરીઝ બનાવી હતી, તું અને હું કરીને, એમાં હી એક્ટેડ. પછી આ લોકો ક્વોરન્ટાઈન કહાનીયા બનાવી રહ્યા હતા, એમાં આઈ એક્ટેડ. સો ઇન અ વે આઈ કેમ ટુ નો અબાઉટ હિમ એ વસ્તુ કે હી ઇઝ વેરી એન્થુઝિયાસ્ટિક, વેરી એનર્જેટિક, અને એને જેન્યુઅનલી વોન્ટ્સ ટુ ડુ ગુડ વર્ક. અમે લોકો હજી સ્ક્રિપ્ટ લખીને મોકલતા હતા ને તું અને હું માટે, અને હું અને માનસી યુઝ ટુ બી અરે આપણે કાલે શૂટ કરશું, અને આનું 15 મિનિટમાં આવી જાય, એટલે અમને ચેન્જ તો કરવા દે કંઈક લખીને, એની પહેલાં શૂટ થઈને આવી ગયું. સો આઈ વોઝ વેરી ઇમ્પ્રેસ્ડ, ઇટ્સ લાઈક સમબડી લાઈક ધીસ હાર્ડવર્કિંગ અને એન્ડ વેરી ઓનેસ્ટ, ઇટ્સ લાઈક એ કોમ્બિનેશન વોઝ વેરી ગુડ. અગર પાર્ટનરશિપ કરવું હોય તો આ બે વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ હતી. અને સો લાઈક લેટ્સ, એને જ્યારે આવ્યું ત્યારે મેં સૌથી પહેલાં એને જ પૂછ્યું વુડ હી બી ઇન્ટરેસ્ટેડ, એન્ડ લકીલી અગ્રીડ. અને એમની સાથે જ્યારે પેલું ક્વોરન્ટાઈન કહાનીયા કર્યું, એમને જે નાનું નાનું ડિટેલિંગ પકડ્યું હતું ને, ઇવન ધો અમે લોકો ફોનથી શૂટ કરીને મોકલીએ, તો એક સેન્સિબિલિટીઝ હોય જે સમજાય જાય. ઇવન ધો એ એક મિનિટનું કોન્સેપ્ટ હતું, કે એક સેન્સિબિલિટી જે મેકરની હોવી જોઈએ એ સમજાય, એઝ લાઈક વાફ. તો એમના આ લોકો બહુ બહુ પહેલાંથી ઓળખતા હતા, અને પછી વી જસ્ટ એમને કોન્ટેક્ટ કર્યો. આઈ એમ શ્યોર કે એક સરસ હેતુ હોય, એક સરસ વિચાર હોય, ને એ પોતાના લોકો, પોતાની સફર અને પોતાની અનુકૂળતા શોધી જ લેતું હોય છે. અને આઈ એમ શ્યોર કે એ જ રીતે તમે પણ આ સમયમાં બધા ભેગા થઈને આટલું સરસ, વી હોપ કે આ સરસ સિરીઝ પછી પણ તમે ઘણા બધા વિચારોને એક્ઝિક્યુટ કરતા રહો. તો ભૌમિક વિશે જરા વાત હવે વિગતે કરવાની ઈચ્છા છે. આ ચહેરાને હું લગભગ 2004-05માં જોતો, એ રીતે જ્યારે ટેલિવિઝન ચેનલ પર ટેલેન્ટ એન્ડ શોઝની નવી નવી ઇનોવેટિવ રીતો હતી, અને જુદી જુદી રીતે લોકો દેશમાંથી ટેલેન્ટ ભેગી કરીને એને શોકેસ કરતા અને એમનું બેન્ડ બનાવતા અને એમને એક્સપોઝર આપતા, ભૌમિક ઝી સિનેસ્ટાર કી ખોજ નામની એક સરસ મજાની ટેલેન્ટ હન્ટનો રનર અપ છે, અને એ વખતનો ઘણો લોકપ્રિય ચહેરો હતો. કારણ કે એ એ સમય જો તમને યાદ હોય તો ખબર પડશે કે ટેલિવિઝન ચેનલ પર આવી રીતે ઓડિશન્સ જોવા અને એમની સ્ટ્રગલ જોવીને એમને પેલી મળતી કમેન્ટ્સને તમારી રીતે પણ તમારે મૂલવવી, અને પછીથી એમ થાય કરે યાર ઇસકો ક્યું બહાર ફેંક દીયા, અને આને કેમ રિજેક્ટ કરી દીધો, ને આ તો ભંગાર ગાય છે, ને આ તો કેટલું સરસ કરે છે. એ આખી જે દોર હતો ને, એ બહુ શરૂઆતનો દોર હતો, એટલે એની મજા હતી. હવે ખેર દરેક ટેલેન્ટ હન્ટ તમને રડાવવા જ આવે છે, એટલે એ હજી ગાવાનું ચાલુ કરી પહેલાં તમારે રડવાનું, ગાવાનું પતાવે પછી રડવાનું, એ જીતે તોય રડવાનું, એ હારે તોય રડવાનું, ખબર નહીં આ લોકો શું કરવા ધારે છે. પણ જ્યારે આ શરૂ થયું ત્યારે આ કામકાજ આવું નહોતું. એનો એક બહુ લોકપ્રિય ગુજરાતી ચહેરો, અને પાછું ભૌમિક સંપટ, એટલે આપણને એમ થઈ જાય કે આ તો ગુજરાતી છે, એટલે યુ નો આમ આપણે આપણા 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 એવું બધું થાય ને. ભૌમિકને જો હું ભૂલ ના કરતો હોઉં તો મૂળ રાજકોટ સાથે કનેક્શન છે, પણ ઉછેર બધો મુંબઈમાં કે પછીથી ત્યાં જવાનું? નહીં, મુંબઈમાં જ હતો, બટ જસ્ટ બીકોઝ હી કોન્ટેસ્ટ ત્યાંથી હતી ને, આપણે ત્યાં હતા તો આપણે ત્યાંથી એને, ત્યાંથી એને પેલું પાર્ટિસિપેટ કરીને આવ્યું ને. પછી ઓટોમેટિકલી જેવું આજકાલ જોવો છે, આપ મુંબઈ આ શકતો, આપ મુંબઈ આ શકતો, ત્યાંથી મુંબઈ આવી ગયા.
પણ એ બહુ સખત જગજમાળ વાળો સમય રહ્યો. એ ફર્સ્ટ એવો શો હતો જ્યાં પબ્લિક વોટિંગ ચાલુ થઈ ગઈ, એટલે બધા ઓડિયન્સ પણ જોડાઈ ગયેલા. અને યા દેટ વોઝ અ ટાઈમ, જેવું તમે કીધું, બહુ બહુ મોટો શો હતો. એન્ડ ત્યારે એવું હતું કે બધા જ, એવું કોઈ હતો નહીં શાયદ જે ન ઓળખતો હોય. અમે જયારે રોડ પર પણ ચાલતા, તો એક વાક્ય છે, અગર મને ખબર નહીં આ પબ્લિકને ઇન્ટરેસ્ટ કરશે કે નહીં, હું ને હજી એક એક્ટર હતો એમાં, તો કેમ કે અમે નવા હતા ને, જસ્ટ બહુ ટીનેજમાં હતા, જસ્ટ આવ્યા ને લાઇસન્સ ત્યારે આવેલું આપણા હાથમાં, તો ગાડીઓ અમે ચલાવતા. ને ત્યાં એક પાઉભાજી કોર્નર છે મુંબઈમાં, તો ત્યાં રાતના 1-1.5 વાગે અમે લોકો પાઉભાજી ખાતા. ને એની ગાડી એમ પણ 10 દિવસથી દોરાયેલી નથી અને ખરાબ થઈ, તો એ ચલાવતો હતો ને, હું ને હજી એક જણા હતા ધક્કો મારતા. તો ત્યાં લોકો જો છે ને બોમ્બે, હા હા, મેં કીધું તમને આ પણ એને પણ ઓળખો ને, એ ગાડી ચલાવે છે, એની ગાડી છે, એટલે વી બી સેફ બોસ, દેટ એવું કાંઈ પ્રોબ્લેમ નથી, ગાડી ખરાબ થઈ ગઈ છે, અમે ધક્કો મારી છે. સો એવા હતા કે રોડ પર પણ તમે તમને ઓળખી લખી લેતા હતા. તો દેટ વોઝ ધ ચાર્મ. બહુ નાની, બહુ નાના પાયે એ ચાર્મ મેં ખુદ જોયેલો છે. અને એ કિસ્સો જુદો છે, હું નહીં કહું અત્યારે મારી કહાણીઓ, ડોન્ટ વરી. પણ ભૌમિક પોતે બહુ જ એ વખતના ખૂબ સફળ શોધી નાખેલા એક્ટર્સ માના હતા, ડિસ્કવર્ડ એક્ટર ફ્રોમ ધી ટેલેન્ટ હન્ટ શો, એવા પ્રકારનું કંઈક હતું. અને એ જાગજમાળ પછી અચાનક દેખાયા નહીં તમે બહુ, એ શું થયું બધું? એવું થયું, આઈ ગેસ પ્રોબ્લી મારો એક, આઈ ગેસ મારી ભૂખ હતી, જે મને મારા મને સિલ્વર સ્ક્રીન પર જોવું છે, ફિલ્મોમાં કામ કરવું હતું. બીકોઝ જે નામ હતું સિનેસ્ટાર કી ખોજ, એનાથી જ હતું કે સિનેસ્ટાર, તો સિનેસ્ટાર ઇઝ સમબડી હુ ડઝ ફિલ્મ્સ. તો એ ટાઈમે ટેલિવિઝનની ઓફર આવતી હતી ને, ડેફિનેટલી આવતી હતી, પત્યું એના પહેલાંથી આવતી હતી ને, ડ્યુરિંગ આવતી હતી ને, એના પછી પણ આવી. બટ આઈ વોન્ટેડ ટુ સી માય સેલ્ફ ઓન ધ બિગ સ્ક્રીન, કેમ કે મારી ફેમિલીમાં કોઈ હતું નહીં, ના કોઈ ફિલ્મ સ્ટાર, ના કોઈ ટેકનિશિયન, ના કાંઈ પણ. તો મેં બધાથી ટાઈમ માંગ્યું કે મને થોડું ટાઈમ આપો કે લેટ મી ટ્રાય માય સેલ્ફ. ને એવું ઓલા ટાઈમ હતું કે તને છે 2-4 લોકો જે તને ફિલ્મોમાં લેવા માંગે છે, તો ઓબ્વિયસલી તમે જ્યારે કરો ને, તમને ત્યારે ટેલિવિઝનની ઓફર આવે, તમે ના જ કહેશો. મારી જગા પર કોઈ પણ હશે એ જ કહેશે, કેમ કે પ્રોસેસ એવું હતું. એન્ડ 1-2 વર્ષ એવી રીતના નીકળી ગયા. એના પછી ખબર પડી કે યાર હવે તો આપણે ખોઈયા, હવે શું કરવાનું. તો ગણેશ આચાર્ય, જે ઓલા ટાઈમે પણ આપણા કોરિયોગ્રાફર હતા, અને તો એમને મેં વાત કરી કે એવું છે અને મને એક્ટર બનવું છે, અને ઓફકોર્સ એમને ખબર હતી. તો એ કે શું કરશે, મેં કીધું ત્યાં સુધી તમારા સાથે રાખો, જે પણ તમે કરો છો મને ચાલશે. તો એ કે અસિસ્ટ કરેગા, સેટ કરૂંગા. તો મોટી મોટી ફિલ્મોમાં એ કોરિયોગ્રાફી કરતા હતા, અને એ સેટ પર ઓલા દિવસના ડિરેક્ટર હતા. તો હું જતો એમના સાથે, શીખતો કે કેમેરા કેવી રીતના ચાલે, લાઇટ કેવી રીતના આવે. તો હાથમાં પહેલા દિવસે કન્ટિન્યુટી શીટ આપી દીધી. તો મેં કીધું આનું શું કરું, એક એક કેસા શોટ લગ રહા લીખ લે, મુજે કેમેરા હી નહીં પતા કોણ સા લગા હૈ, ક્યા તો કેસે લીખું. તો એનો અસિસ્ટન્ટ મને આપ્યું. તો હું ધીરે ધીરે શીખ્યો, 3-4 વર્ષ નીકળ્યા. એમના જે પણ શો હતા એમના લીડ ડાન્સરો હતો, જે મોટા મોટા, ચાહે કતરીના કેફ હોય, તો જેટલા પણ આઈફા થતા યા એવા કોઈ પણ શોઝ, અવોર્ડ શો, તો એમાં એક ડાન્સર હતો એક એક્ટ્રેસ સાથે, એ હું હતો. બટ ત્યાં સુધી ઘણા વર્ષો નીકળી ગયેલા, તો ફેસ રેકગ્નિશનમાં નહીં આવ્યો. તો એના પછી ગણેશ આચાર્ય હતા, જે પહેલી ફિલ્મ મને આપેલી 8.5 નામની. ઓકે. તો બીકોઝ હી યુઝ ટુ ટેલ મી, તેરે લાયક કામ હોગા તો દૂંગા, તેરે લાયક 4 સાલ હો ગયે, આપ કબ દોગે. તો કરતા કરતા હી ગેમ મી ફાઇનલી. બટ એ અનફોર્ચ્યુનેટલી પછી પ્રોડ્યુસ નહીં કરી શક્યા, ઇટ વેન્ટ ટુ રાજતરુ સ્ટુડિયોઝ, એન્ડ દેર ધ જર્ની સ્ટાર્ટેડ ઓફ મી કમિંગ ઇન ફિલ્મ્સ. પણ આ દરમિયાન ખાસો સમય ગયો, લગભગ સારો ગયો, 6-8 વર્ષ. મને એ છે મારા માઇન્ડમાં, પણ એ મને ભૂલી જવું છે, એ જે પણ ટાઈમ છે. ડુ યુ ભૌમિક રિગ્રેટ કે જ્યારે તમને ટેલિવિઝનની ઓફર મળતી હતી અને યુ વોન્ટેડ ટુ ઓનલી સ્ટીક ટુ ધ ફિલ્મ્સ એન્ડ સ્ટફ લાઈક દેટ, તો આજે એ સમયને પાછળ વળીને જુઓ છો, અથવા તો એ સમયને જ્યારે મૂલવો છો ત્યારે તમને એવું લાગે છે? કારણ કે તમારી એ બેચના જે પણ તમારા કો એક્ટર્સ કે કો ટેલેન્ટ હશે, એ બધી તો આજે ક્યાંક એસ્ટાબ્લિશ થઈ ચૂકી છે, એમની પાસે પોતપોતાનું નામ ધામ વગેરે હશે. તો આજે એ સમયને કે એ વાતને રિગ્રેટ કરો છો? ભૂલ લાગે છે? ડેફિનેટલી યસ, ભૂલ લાગે છે. બટ જો એક બેનિફિટ ઓફ ડાઉટ એવી રીતના આપી શકીએ, કેમ કે આપણા આસપાસ કોઈ હતું નહીં, અને આપણને લાગ્યું કે હવે અહીંયા પહોંચી ગયા છો તમે, હવે અગર આ કપમાં કોફી છે ને તમે નથી પીતા, એ તમારી ચોઇસ છે. બટ અગર કોઈ આપે જ નહીં તમને કોફી, તો તમે કેવી રીતના પીવાના છો? તો મારો એ જ હતો કે લેટ મી જસ્ટ વેઇટ ફોર સમ મોર ટાઈમ, લેટ મી ગેટ ઇન ટુ વોટ આઈ વોન્ટ ટુ ડુ. એ તો એતા થોડું ટાઈમ ગયું, અને આઈ શ્યોરલી રિગ્રેટ. હવે તો કરું જ છું, ઘણા વર્ષો થઈ ગયા એના પછી, પણ હવે દેર સે દુરુસ્ત થાય, હવે કરશું તો હવે પાછળ જવાનું મન નથી. આઈ એમ શ્યોર ભૌમિક સાથે હવે આપણે ઘણો બધો એવો કોન્ટેન્ટ જોઈશું, એટલી બધી વેબ સિરીઝમાં, ફિલ્મોમાં, ટેલિવિઝન્સમાં આપણે એમને જોઈશું કે આપણે એમનો ચહેરો યાદ રાખવો પડે એવું થઈ જાય આપણા માટે. પણ એમને પણ હજી ઘણા સવાલો પૂછવા છે,
આવું ધીમે રહીને એ તરફ પણ વૈભવ પાસે જઈએ. એડ ફિલ્મ મેકિંગમાં ખાસી મહારત ને હવે ગુજરાતી વેબ સિરીઝ, આ જર્ની વિશે થોડી વાત. સો મેં આઈ યુઝ ટુ બી એન એજન્સી એજન્સીનો રાઇટર, કોપી રાઇટર, અને વન ફાઇન ડે કે બહુ થઈ ગયું, સો લેટ્સ સ્ટાર્ટ સમથિંગ ન્યૂ. સો ત્યાંથી આઈ બીકમ એન એડ ફિલ્મ ડિરેક્ટર. સો ફ્રોમ દેર ટુ ડિરેક્ટર બહુ વર્ષો બહુ બધી એડ ફિલ્મ કરી, અને આઈ થિંક લાસ્ટ એકાદ દોઢ વર્ષથી એવું હતું કે બહુ થઈ ગયું. સંતોષ જ નહીં. મેં જોયું છે કે કોપી રાઇટર્સ આર ધ બેસ્ટ ફિલ્મ મેકર્સ, દે આર ધ બેસ્ટ યુ નો ડિરેક્ટર્સ ઇન મોસ્ટ ઓફ ધ કેસીસ. હા, આઈ થિંક બીકોઝ આઈ બિલીવ અ ડિરેક્ટર હુ રાઇટ્સ અને I don't want to do something usual, કઈક unusual story હોય, કઈક મજાની હોય, ક્યાંક કિક બેસે એવી સ્ટોરી હોય તો જ મારે કરવી છે. And that's how we started. Okay. જો કે એક વાત એ પણ છે, હું બારાડી સાહેબ સાથે, હસમુખ બારાડી જે મને જેમણે આ આખું બધું શીખવાડ્યું છે, એ હંમેશા કહેતા કે લેખકે પહેલું પ્રીમિયર જુએ છે એની ફિલ્મનું. સૌથી પહેલું પ્રીમિયર કોણ જુએ છે? તો લેખક જુએ છે. એટલે એને તો એક્ઝેક્ટલી ખબર હોય કે મારો એક્ટર કે મારો શોટ એક્ઝેક્ટ છે કે નહીં, અથવા તો મેં એક્સપેક્ટ કર્યું છે કે નહીં. એ રીતે બહુ ત્રણ સજ્જ કલાકારો આપણી વચ્ચે બેઠા છે, જે દરેકને પોતપોતાની ક્ષેત્રની બહુ 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 નાના પાયેથી મોટા થવાનો અનુભવ છે. જિનલ, મુંબઈમાં બેઠા બેઠા, અને ભૌમિક તમને પણ આ પૂછીશ, ઇનફેક્ટ વૈભવને પણ, કે તમે મુંબઈમાં બેઠા બેઠા જ્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને કે અમદાવાદના લોકોને કે અમદાવાદના ના કલાકારોને જુઓ છો, ત્યારે તમારી પહેલી ફિલિંગ શું હોય છે? તમે, કારણ કે તમે એ પ્રોફેશનલ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની ઘણી નજીક છો, અને અહીંયા બધા એ તરફ જવાની કોશિશ કરે છે કે અહીંયા પોતાનું કોન્ટેન્ટ ક્રિએટ કરવાની કોશિશ કરે છે, પણ મુંબઈ ગરા તરીકે તમારો આ આખો અપ્રોચ કેવો હોય છે? તમે એને કઈ રીતે જુઓ છો? ફોર મી, મને બે જગ્યા પર પેશન દેખાય છે, નો ડાઉટ. અમુક વસ્તુઓ છે, લાઈક ફોર એક્ઝામ્પલ, આઈ ઓલવેઝ સે ધીસ કે હું મુંબઈમાં બોર્ન એન્ડ બ્રોટ અપ છું, એન્ડ ઇટ્સ બીન ઓલમોસ્ટ 6 to 7 years મને ઇન્ડસ્ટ્રીમાં આવ્યું એને. બટ સ્ટીલ વેન આઈ એમ ઇન મુંબઈ, આઈ મીટ ન્યૂ પીપલ એવરી ડે આપણી ઇન્ડસ્ટ્રીના. આફ્ટર ઓલ ધીઝ યર્સ ઓલ્સો અહીંયા વી નો કાઇન્ડ ઓફ એવરીબડી, સો છે ડિફરન્સ. એટલે યુ કેન ઇમેજિન ત્યાં કેટલું મોટી ફિલ્ડ છે, દેટ ઇવન આફ્ટર યર્સ યુ મીટ ન્યૂ પીપલ એવરી ડે. ટ્રુ ટ્રુ ટ્રુ. ખૂબ લોકો આવ્યા કરે છે, ખૂબ ખોવાઈ જાય છે કેટલાક લોકો ક્યાંક. ઇટ્સ હ્યુજ. એમ એ ફરક છે, ને એના લીધે ત્યાં પૈસામાં કે ત્યાંની ટેકનિક, જે ટેકનિકાલિટીઝ માટે જ્યાં બજેટ્સ હોય છે એ બધામાં ફરક છે, બટ પેશન બે જગ્યા પર સેમ છે, અને ધેટ્સ વોટ અટ્રેક્ટ્સ મી ધ મોસ્ટ. સો જેવું કીધું આ પોટેન્શિયલ ડેફિનેટલી છે, બટ અહીંયા જે આ ઇન્ડસ્ટ્રીમાં છે એ લોકોને એ નથી ખબર કે એ લોકો પાસે કેટલો પોટેન્શિયલ છે. એ પોટેન્શિયલ વર્લ્ડમાં આપણે ઊભા રહી શકીએ એટલું પોટેન્શિયલ છે, બટ કરવું નથી યા શું છે મને નથી ખબર એના પાછળ કારણ. મારો એક વ્યક્તિત્વ, એક પ્રોબ્લી અગર કહું કોન્શિયસલી અનકોન્શિયસલી, હું અહીંયા આવ્યો છું એ કરવા માટે કે આપણે આ ઇન્ડસ્ટ્રીને એક નોચ ઉપર પહોંચાડીએ. કેવી રીતના? આપણે આપણા ફિલ્મોથી જ કરશું, એમાં બીજો કોઈ વસ્તુ નથી. અને આપણે ફિલ્મો એવી બનાવીએ જે વર્લ્ડ સિનેમાના લેવલ પર પહોંચે. આપણા પાસે બધું જ છે, નાઇસ ટેકનિશિયન્સ, નાઇસ એક્ટર્સ, મેકર્સ. આખા વર્લ્ડમાં હું તમને કહું ફિનાન્સર ગુજરાતી જ છે મેક્સિમમ. જેટલી તમે 100 crore 200 crore ફિલ્મો જોવો છે, એના પાછળ એક ફિનાન્સર છે જે ગુજરાતથી આવ્યો છે. તો તમે તમારી જ ઇન્ડસ્ટ્રીમાં કેમ નથી લાગતા? અમે જે રીતના, અમારું એક એક્સપિરિયન્સ રહ્યું, આજે અમે લોકોએ વેબ સિરીઝ બનાવી, તો વી વોન્ટેડ એવરી પર્સન ટુ સી ધીસ વેબ સિરીઝ. અમારું કંઈ કમર્શિયલ એમાં ફાયદો નથી હવે,
ખાલી હશે કે અમે શાયદ નોન ફેસિસ થઈ જશું ઓર નોન ડિરેક્ટર થઈ જશે કે અમે આ બનાવ્યું છે કમર્શિયલી અમને ત્રણેયને કંઈ પૈસા હવે આવવાના નથી એ કેટલું પણ થઈ જાય 100 કરોડ 200 કરોડ કંઈ ફરક નથી પડવાનો અમારો હેતુ કે એવરી પોસિબલ પર્સન શુડ સી ધીસ વેબ સિરીઝ બટ અહીંયા એવા છે કે યાર વેબ સિરીઝ છે ને અમે રિવ્યૂ નહીં આપે વેબ સિરીઝ છે ને અમે એના બારામાં નહીં લખીએ ફિલ્મો બનાવો ત્યારે કરશું ફિલ્મ ક્યાં બની છે આ એક વર્ષમાં જ્યારે નથી બની તો સપોર્ટ અમે મુંબઈમાં છે મુંબઈમાં મરાઠી સિનેમાને એટલો સપોર્ટ મળે છે કે વર્લ્ડમાં ઉપર આવીને સાયરાટ નામની એક ફિલ્મ પરફેક્ટ જે કરણ જોહર જે ટોપ મોસ્ટ પ્રોડ્યુસર છે બોલિવૂડનો એની રાઇટ્સ લઈ શકે છે મને એક મારો એક ફ્રેન્ડ છે બહુ જૂનો ફ્રેન્ડ છે જે મોટી ફિલ્મ બનાવી છે મને એની પિક્ચર 200 કરોડ કમાઈ હી કોલ્ડ મી હી સેડ કોઈ ગુજરાતી સુપરહિટ ફિલ્મના રાઇટ્સ અપાવો ને સો ગુજરાતી ફિલ્મના રાઇટ્સ અપાવો ગુજરાતી ફિલ્મ વાળાને નથી ખબર કે રાઇટ સુધી જ્યાં પહોંચે ને બોલિવૂડ વાળા તમારી ફિલ્મ બનાવવા માંગે છે તમે કરો તો સારી તમે અગર આ વેબ સિરીઝ છે વેબ સિરીઝ માટે લખો પ્રિન્ટ કરો કંઈ કરો અરે કમર્શિયલ જાય કા ઠીક છે કમર્શિયલ જાય ઓકે નો પ્રોબ્લેમ બટ જ્યારે આ કંઈ છે જ નહીં સ્પેસ તમારા પાસે 6-8 મહિના કંઈ કામ જ નથી 6-8 મહિના કંઈ લખ્યું જ નથી કોઈ ફિલ્મ નથી આવી તો કમસે કમ વેબ સિરીઝનો રિવ્યૂ કરો કે કમસે કમ પબ્લિકને તો કહો તમારો આ જલસો છે તમારા બહુ ઓલરેડી એક કસ્ટમર બેઝ છે તો એ જે બેઝ છે એમને પહોંચાડું કે તમે પહોંચાડી શકશો હું નહીં પહોંચાડી શકું આનું એક ફેન બેઝ છે એ અહીંયા પહોંચાડી શકશે તો એવી રીતના આપણને 100-200 માણસો તો જોશે જ કે કમસે કમ ત્યાં પહોંચાડે સો માય થિંગ વોઝ ઇફ એવરીબડી કમ્સ ટુગેધર કાલ અગર મારું નામ થાય છે એનું નામ છે આજે શી ઇઝ રેડી ટુ પ્રોબ્લી આઈ એમ જસ્ટ ટોકિંગ એના શું કે આઈ એમ ટોકિંગ બાય હર સાઈડ દેટ આ હેલ્પ કરી શકે આ ઇન્ડસ્ટ્રીને તમે ઉપર લાવવા માટે આનાથી તમારો ફાયદો થતો હોય પ્રમોશનમાં કરો તમારાથી મારો ફાયદો થતો હોય તો આપણે કરીએ સાથે મળીને બધું આ ઇન્ડસ્ટ્રીને ઉપર કરીએ કોઈ કોઈનો ફાયદો નથી જોતો કોઈ કોઈને કાપવા નથી આવ્યો ઓફકોર્સ લેટ્સ કમ ટુગેધર ઓન વન પ્લેટફોર્મ એન્ડ લેટ્સ મેક ઇટ અ નોચ હાયર દેન વોટ ઇટ ઇઝ રાઈટ નાઉ ઓફકોર્સ પણ તમે લોકો મુંબઈમાં જ્યારે મુંબઈમાં ભેગા થઈને મુંબઈના એક્ટર્સ ને મુંબઈના બધા ભેગા થઈને ગુજરાતીઓ જ્યારે અમદાવાદ આવવાની કે અમદાવાદ શૂટ કરવાની કે અમદાવાદના કોન્ટેન્ટ વિશે વાત કરો ત્યારે પહેલી ફિલિંગ્સ તમારી શું હોય તમે શું વાત કરો પહેલી વાત શું કરો મને તો હવે અમારી ગોસિપ કરો અમદાવાદ મુંબઈ જનરલી એટલું બધું અમને અમારા વખાણ કરો કે અમને વખોડો અને વખાણ કરો તો શું અને વખોડો તો શું સો ના આઈ હેવ ગુડ થિંગ્સ ટુ સે મને જનરલી અમદાવાદ શહેર જ બહુ ગમી ગયું છે ઓલમોસ્ટ અહીંયાની હવે અમદાવાદ જ થઈ ગયું ગ્રીન કાર્ડ આવી ગયું છે કેટલી વાર અપ ડાઉન કર્યું હવે મુંબઈ જાઉં છું ખાલી મમ્મી પપ્પાને મોઢું બતાવવા બટ ઇટ્સ અ વેરી સ્વીટ સિટી આઈ કેન સે અને બહુ જ સ્વીટ લોકો છે નો ડાઉટ આજે ઇફ વી સે કે કમર્શિયલ્સ અમુક જગ્યાએ માંગ્યા કર્યા સપોર્ટ નતો પણ એની સાથે બહુ બધો સપોર્ટ મળ્યો પણ છે પીપલ હેવ બીન સો નાઇસ અને મેકિંગના ટાઈમ પર અને એવરીથિંગ અને આઈ ડોન્ટ થિંક મુંબઈમાં આજે કોઈ આટલો બધો અમને સપોર્ટ આપત જે અમને અહીંયા અમદાવાદમાંથી મળ્યો વેન વી વર મેકિંગ ધીસ સો ઇવન અહીંયા આવ્યો એની પહેલાં થોડુંક અને હતું અમદાવાદ એ બહુ આવ્યો નતો ઇટ્સ લાઈક વન્સ યુ કમ હિયર યુ વિલ ફોલ ઇન લવ વિથ ધ સિટી અને આફ્ટર અ મંથ હી સેડ મી મેં કીધું યાર અહીંયા જ ઘરવાર લઈને અહીંયા રહી જઈએ અને અહીંયા જ કામ કરતા રહે અહીંયા ફિલ્મો બનાવતા રહે હાઉ નાઇસ પ્લીઝ એ ડિસિઝન હમણાં જ લઈ લો જલસો છોડતા પહેલા પોટેન્શિયલ સી પોટેન્શિયલ ઇઝ લોટ ઓફ પોટેન્શિયલ છે અહીંયા જેમ કે અમે જ્યારે શૂટ પણ કરતા હતા ને સો વી આઈ થિંક વી શોટ 6-7 ડેઝ ઇન ટુ એક પોળમાં અમે શૂટ કરતા હતા તો એન્ડ બધા લોકેશન વર્ચ્યુઅલી બહુ જ ફ્રી જેવા જ હતા એવું કન્સિડર કરો પણ મોર દેન દેટ ના સી ધ સપોર્ટ ફ્રોમ ધ પીપલ ઇન ધ પોળ એટલે પહેલા દિવસે ટિપિકલ બોમ્બે સિનારિયો એટલે હું બધાને એ કરતો હતો એ ડિરેક્શન અવાજ નિયમક આખો આમ કરો તેમ કરો કોઈને ડિસ્ટર્બ ના થવું અને પછી એક પોળવાળા ભાઈ મને આવીને કે અરે ડોન્ટ વરી અરે તમે કરો મેં અચ્છા એવું છે સો બટ ધ સપોર્ટ ફ્રોમ ધેમ ઇન ટર્મ્સ ઓફ અને આ આઈ કાન્ટ ઇમેજિન સમથિંગ લાઈક ધીસ ઇન બોમ્બે બોમ્બે પહેલાં વી હેવ ટુ એન્શ્યોર કે અરે યાર કોઈને ડિસ્ટર્બ ના થાય મારી શૂટ ના બંધ થવી જોઈએ સો દેટ પ્રોબ્લેમ્સ દેટ એક એવા હતા જ નહીં ઇનફેક્ટ પીપલ વર સો સપોર્ટિવ આઈ થિંક સાંજે બપોરે આવીને કોઈ અરે આજે ચા માંગે અરે આમ આજે એટલે આઈ બિલીવ લાસ્ટ ડે સમબડી ક્રાઈડ એવું કાલથી તમે નહીં આવો કાલથી અમે નથી આવવાના દેટ ઇઝ ધ રીઝન સમબડી ઇન ધ પોલ ક્રાઈડ ઓલસો દેટ ઇઝ ધ કાઇન્ડ ઓફ પીપલ ડેફિનેટલી અમદાવાદ ઇઝ સો શૂટ ફ્રેન્ડલી હું કહું
પોલીસની વેન બહાર ઉભી હતી, પોલીસ યુઝ ટુ કમ અગેન એન્ડ અગેન. તો બધા કેમ કેમ અમે વધારે મુંબઈના અમે ને બધું, તો અરે પોલીસ આવી ગયા, અરે યાર માસ્ક પહેરવું પડશે. તો અમે છે એક રૂલ હતું કે ખાલી જે ફ્રન્ટ ઓફ ધ કેમેરા વિલ નોટ વેર માસ્ક, બિહાઇન્ડ ધ કેમેરા એવરીને આપણે બધું પ્રિકોશન્સ લીધું. તો પોલીસ કે નહીં અમે તમારી સેફટી માટે છે, કોઈ પ્રોબ્લેમ નથી, તમે ફિકર નહીં કરો, તમને શૂટ કરો, શું કરો છો, આમ છે તેમ છે. એન્ડ એ લોકો કોઈ પણ તકલીફ હોય વેન બહાર ઊભી છે, એવું મુંબઈમાં નથી થતું. ત્યાં થાય છે કે યાર આ કરો આ કરો આ કરો આ બધું, અરે પતાવો બંધ કરો, એવું બંધ કરો છો. એન્ડ વી આર સ્કેર્ડ એઝ અ પ્રોડ્યુસર ઓલસો, લાઈક વોટ ઇફ ધે ચાર્જિસ ફોર સમથિંગ, વોટ ઇફ ધેલ સે આ ફાઇન છે, આમ છે તેમ છે. અને વી હેડ ઇન માઇન્ડ લાઈક ફ્રોમ કમિંગ ફ્રોમ મુંબઈ, વી થોટ લાઈક એની એની ફાઇન વુડ ગો કેન લાઈક 20,000 અબોવ 30,000, લાઈક વોટ વિલ વી ડુ. સો બીકોઝ વી આર વર્કિંગ ઓન અ વેરી લિમિટેડ બજેટ, બટ ઇટ વોઝ સો ફ્રેન્ડલી. એક વાર તો એમનો ફોન વાગી ગયો અને હી ડિડન્ટ નો, લાઈક ઇસકા ફોન બજા તો ફોન વાગી ગયો, પોલીસ નો ફોન વાગ્યો, યસ આઈ હેવ ગન મને, અરે સોરી સોરી. સો સચ સચ ગુડ પીપલ યાર. મજા એ વાતની છે કે અહીંયા હજી બધું ધીરે ધીરે ઉભું થઈ રહ્યું છે, એટલે એ લોકોને એનો ચાર્મ છે. પણ મારે મૂળ એવું છે કેટલો ખર્ચો થયો આખી સિરીઝ બનાવવા, હજી પણ થાય છે, કેટલા લોસીસ કર્યા એવું પૂછે. ઓકે, ઓન ધેટ નોટ, હવે આપણી એક સરસ મજાની, જે ખૂબ જ ખૂબ જ ખૂબ જ આપણે બધા બહુ લોકોને જે તોફાન કરીએ છીએ ને, હળી ગુદા કરીને આપણે છટકી જઈએ છીએ આપણે, એટલે અમે પછી એ લોકો ભોગવવાનું હોય છે એવું બધું જે અમે કરીએ છીએ, એવો એક નાનકડો રેપિડ ફાયર રાઉન્ડ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. એન્ડ આઈ એમ વેરી સુપર ડુપર એક્સાઇટેડ અબાઉટ ઇટ. સો વિથ અ બિગ હુટિંગ, શુદ્ધ દેશી સંવાદનો આ ખાસા સમય પછી આ પહેલો, એટલે કોરોના કાળ પછીનો આ પહેલો એપિસોડ, જેમાં તીખી મીઠી લાઈફ ના કલાકારો અને દિગ્દર્શક સાથે આપણે આ તોફાની વાતચીત હવે પછી કરવાના છીએ. જલસો ચા, ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન જે તમે પ્લે સ્ટોર એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી લેજો, ભૂલતા નહીં. ઓકે, સો ચાલો, મને દિગ્દર્શક સાહેબ સાથે શરૂઆત કરવાની ઈચ્છા છે. એન્ડ હિયર ઇટ ગોઝ. અમે જરાય કોઈ કોફી બોફી ના હેમ્પરો, કોઈ મોટી બહોત બડી હે ઓર અને ઉંચકાતી નથી ને એવું બધું કશું કરવાના નથી. એટલા માટે આવ્યા યાર તમે, મને લાગ્યું પડશે. ચલો એ એ ચાલશે, આ લઈ જાઓ કહેતા. અચ્છા, એક કોફી ચાલશે. હા, એ શ્યોર હતો, હેમ્પરની તો કોફી ચાલશે. બે ત્રણ કોફીઓ પીવડાવી દઈએ આપણે. ઓકે, સો રેપિડ ફાયર રાઉન્ડ માં સૌથી પહેલા તીખી મીઠી લાઈફ ના દિગ્દર્શક વૈભવ કેરલેકર સાથે. યસ વૈભવ, યા. સો ધ ફર્સ્ટ વન, એક વાત જેની ગુજરાતી ફિલ્મોને સૌથી મોટી ખોટ છે અકોર્ડિંગ ટુ યુ? આઈ થિંક ટેલેન્ટ નથી આવતું અહીંયા, થોડું એક મોર પીપલ શુડ કમ. સો ડુ યુ થિંક ધેટ બહુ રિપીટ થયા કરે છે? શું જાણીતા ચહેરાઓ કે? હા હા, યા યા, આઈ થિંક બહુ રિપીટેશન છે. હા, રિપીટેશન છે. અને એટલો નાનો જ ગ્રુપ છે, આઈ થિંક ધ ગ્રુપ શુડ વધારે લોકો નવા છે. એટલે સારા નવા નવા લોકો એના છે. હું તો ચિનલ બાજુ જોતો હતો કે ચિનલ તું સાચો છે, દુકાન બંધ થાય એવું ના થાય કે આંધળા ઉઠે ઘરના ખૂટે. આજે BTS માં નાખી દો, બંધ કરી. Okay, one thing went wrong in Tikhi Mithi Life. I think ek nano episode tha to ame pula ek Activa no ek scene tha. Oh ha. Ane ek scene tha ja aave che jine lubhi che tya ane message chalavine ane mane nathi khabar ke ane nathi aavadtu Activa chalata ane ane Activa ch like ha હું બેઠો હતો, મારો હું ગેસ્ટ હતો ને પોડમાં, હું ગેસ્ટ હતો, આ હતી એનો સામે ઘર હતો, આની એક્ટિવા હતી. યાર એ કેવી રીતે થઈ શકે? હું એક્ટિવા પર, ના ના તારું ઘર છે, તું એક્ટિવા પર, હું ઘરે થી ચાલીને આવીશ, પછી તું મને કે આ ચાવી છે લગાવ. અને મારે ખાલી ઉભા રહેવાનું હતું, તો અને મને નહીં ખબર ચાલુ હતું, અને આઈ જસ્ટ કેપ્ટ માય હેન્ડ ધેર અને ચાલ્યો. અને ઝૂપ લઈને એક્ટિવા ગયું આગળ અને પડી, બીકોઝ બહુ નેરો ગલી હતી. હા યાર, પોડ ચાન્સ હતો ને. તો જે રીતના આ મેકિંગમાં કીધું કે આમ સ્ક્રેચ પડી ગયા ને એના ઘોટણ ઉપર,
એટલે સારું હતું પોળ હતું અને તમે લોકો શૂટ કરતા હતા, નહીતર સામેથી બે ત્રણ આવતા હોત લઈ ગયા હોત. તપનભાઈએ ઓલી વાત કેવી છે થોડુંક લાઇટિંગ બાઇટિંગ ચાલતી હતી, વિવેક રિહર્સિંગ અને બહુ મસ્ત એક્ટિવા બ્રાન્ડ ન્યુ એકદમ ચકાચક જેની હતી મસ્ત છે બકા સુર આઈ ગઈ યાર ને પહેલા યાર કમાલ યાર તારી આનું ટાયર વેર ચમકી યાર મસ્ત 5 મિનિટ બાદ નીચે ઓ ગોડ ઓ ગોડ ઓકે આમાંથી કોની કેમિસ્ટ્રી વધારે વર્ક કરતી હોય છે એક્ટર એક્ટ્રેસ રાઇટર ડિરેક્ટર અથવા ડાયરેક્ટર પ્રોડ્યુસર ગુજરાતી ફિલ્મો જુઓ છો ખરા? છેલ્લે ગમેલી ગુજરાતી ફિલ્મ? છેલ્લે ગમેલી ને પાઘડી. પાઘડી હા. જીનલ અને ભૌમિકમાં કોણ તીખું અને કોણ મીઠું? હા આવું આવું આઈ થિંક બંને તીખા સેજ પણ છે અને મીઠા પણ છે, બે કોમ્બિનેશન. હા, ઇટ ડિપેન્ડ્સ ઓન શું સિચ્યુએશન છે, શું ટાઈમ છે. બિજનેસ તને જોઈને એવું લાગે નઈ કે તને ગુસ્સો ગુસ્સો આવતો હશે? પેલું કહેવાય ને ખબર છે, શાંત પાણી ઊંડા ગણા. યસ ઓકે. અત્યાર સુધી એટલે કે 2010 પછી આવેલી ગુજરાતી ફિલ્મોમાંથી સૌથી સારો સ્ક્રીન પ્લે કઈ ફિલ્મનો લાગે છે? જી તમે જોઈ લીધું હોય અથવા જેટલી તમને મને ચલ જીવી લઈએ એનું હા સારું લાગ્યું સ્ક્રીન પ્લે. યા ઓકે ફાઇન. નીચેના મીડિયમ્સને તમારા ગમતા મીડિયમ્સની પ્રાયોરિટીમાં સેટ કરજો. Films, ad films, OTT platforms. Again, difficult. ad films, films, OTT. Okay, fine. So, let's... because I come from ad film, so... Yeah, buvo dhune to nariyar ghad bani jai. Ena je uche. Okay. તમારા સમકાલીન મેકર્સ અથવા ડિરેક્ટર્સમાંથી કોણ એવું છે જેને જોઈએ એવો ચાન્સ નથી મળ્યો એવું તમને લાગે છે આપણા ઇન્ડસ્ટ્રીમાં? યસ ઓકસ. અમારા મુંબઈ વિશે તો વાત કરવાનો અમારો અધિકાર જ નથી એટલે એ ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશે પણ જેમને નથી મળ્યો તમને એવું લાગે છે કે અમને ચાન્સ જોઈએ એવો નથી મળ્યો કોઈ એવી ટેલેન્ટ તમારી સાથે હોય સમકક્ષ હોય? સો હું એટલા બધાને નથી ઓળખતો પણ જેમને ઓળખું છું આઈ ફીલ તપન વ્યાસ હી ઇઝ અ અમેઝિંગ ફિલ્મ મેકર. ક્યાંક થોડુંક એવું લાગે છે કે આઈ થિંક હી કુડ હેવ બીન જેટલું હોઈ શકે છે હી કુડ બી અ લોટ બિગર. અગ્રીડ. એક વેટરન ગુજરાતી એક્ટર જેની સાથે તમારે ફિલ્મ કરવાની ઈચ્છા છે? હોમી વાડિયા. પરફેક્ટ. તમારા મતે ગુજરાતી ફિલ્મોનો સૌથી ઇન્ફ્લુએન્શિયલ ફિલ્મ મેકર કોણ છે? હું આપું છું ઓપ્શન્સ. એ અભિષેક શાહ, બી અભિષેક જૈન, સી કૃષ્ણદેવ યાજ્ઞિક અને ડી યોર ચોઈસ. અભિષેક જૈન. ઓકે. સો ઓન ધેટ નોટ, બિગ હેન્ડ્સ ટુ વૈભવ. વૈભવ એકદમ એકદમ આપણા અમદાવાદી છે, એમણે જીએલએસમાંથી ખૂબ બધા તોફાનો કરીને ડિગ્રીઓ મેળવી છે એટલે એના જવાબોમાં જે અમદાવાદી અસર છે ને તમે જોઈ શકતા. ઓન ધેટ નોટ ચાલો ભૌમિક સાથે હવે વાત કરીએ. ભૌમિક સંપટ અને એમની સાથે આ રેપિડ ફાયર જેવું કંઈક કરવાનો મને બહુ ઉત્સાહ છે.
પહેલી વખત આવ્યા છે એટલે બાઉન્સ કરવાની કોશિશ હોય છે. આપણે ફિલ્ટર નહીં રાખીએ વચમાં. ચાલો ઓકે. જીનલની કોમન સેન્સ કેટલી? એ વર્સ્ટ, બી બિલો એવરેજ, સી સમજ્યા હવે, ડી તારું નવું બોલ. હા એ છે ઓપ્શન. હા મને દે. ક્યાં જોવા મળે છે આવા લોકો? આઈ ગેસ ઓપ્શન સી. ગુજરાતી મ્યુઝિક ઓર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી કોઈને પરણવાનું હોય તો કોને પરણો? એ આ કઈ વાત થઈ? મતલબ હમણાં તો હજી કરિયર પર ધ્યાન આપું છું. બાકી વી આર જસ્ટ ફ્રેન્ડ્સ. વી આર જસ્ટ ફ્રેન્ડ્સ. બાકી સમજ્યા. ઓકે, ધ વર્સ્ટ પિકઅપ લાઈન જે તમે કોઈના માટે વાપરી હોય. મેં વાપરી એવો મોકો બહુ ઓછો મળ્યો છે, શાયદ જ મળ્યો છે. જેન્યુઅનલી હું પિકઅપ લાઈન નથી મારતો. ઓકે, એમ શકલથી ભલે એવું લાગતું, બટ આપણે બહુ બહુ જેન્ટલમેન પૂછવાનું છે તો શું? અરે મેં એક્ટર હું યાર. અચ્છા, ધ વર્સ્ટ પિકઅપ લાઈન જે તમે તમારા માટે સાંભળી હોય. ઓ ઈ મતલબ એ જ કે યાર લગ્ન કરી દઉં તમારા સાથે, મતલબ મેરી મી. અગર મેરી મી ઇન્સ્ટાગ્રામ ફેસબુક એ બધા પર ન થાય, જેન્યુઅનલી ન થાય, તો મને એમાં મેસેજીસ ઘણા આવે છે. સામે આવતા આવતા માણસો ભૂલી જાય છે સવાલ કરતા. મને અહીંયા છે ને વ્યૂમાનો કિસ્સો યાદ આવે છે. એ લોકો જ્યારે પેલી જે પ્રતિક સાથેની જે મૂવી છે એના માટે આવ્યા હતા ત્યારે એને એને પણ આવું જ થયું હતું. એને કહ્યું હતું કે તને વર્સ્ટ પિકઅપ લાઈન તો કે તમારા ને મારા વિચારો બહુ મળે છે, પ્લીઝ મેરી મી, આઈ લવ યુ. અને એ ઇન્સ્ટાગ્રામ ઉપર, ઇન્સ્ટાગ્રામ પર કોઈનો વિચાર ક્યાંથી મળી જાય છે? ભાઈ કોફી બદલાઈ ગઈ છે અને સરસ મજાના સવાલો પણ અમે સેટસાજ. ઓકે ફાઇન. ફોનમાંથી કોઈ એપ્લિકેશન ડિલીટ કરવાની હોય તો કઈ કરો? વોટ્સએપ. આર યુ ઓન ટિન્ડર? નો, એ વર્ષો પહેલા ડિલીટ કરી દીધી. બિગ બોસ ના ઘરમાં જવાનો મોકો મળે તો તીખી મીઠી લાઈફ ની ટીમ માંથી કોઈ એક વ્યક્તિને જોડે લઈ જશો? હા, આને લઈ જઈશ. કેમ કે જેવું તીખું મીઠું વૈભવને પૂછ્યું કે કોણ તીખું છે કોણ મીઠું, અહીંયા બેલેન્સ કરવાનું છે. તો જ્યાં અગર તીખો થઈ ગયો તો આ મીઠી થઈ જાય, જ્યાં આ તીખી થઈ જાય હું મીઠો થઈ જાઉં. તો યા આઈ ગેસ આને લઈ જાઉં. ઓકે, એઝ એન એક્ટર જીનલની એક વીકનેસ કઈ છે? એઝ એન એક્ટર ને મારો પ્રેપરેશન ના હિસાબે આ નથી ગયો તો સામે વાળો આમ થોડું થઈ જાય. અચ્છા, તો એનું થોડું છે કે એના ફેસ પર નથી આવતું જે એ વિચારે છે, એટલે મને એનું કન્ફ્યુઝન છે. એટલે શાયદ અગર એ એઝ એન એક્ટર સામે સામે આવે ને એકદમ આમ છોડી દેને કે આ જ છે કરવાનું તો સિમ્પલ થઈ જાય સામે વાટે. આની તો એક પ્રેપરેશન એની ચાલતી જશે. અને એઝ એન એક્ટર જીનલની એક સ્ટ્રેન્થ કઈ છે? સ્પોન્ટેનિયસ છે અને બહુ સખત પ્રેપરેશનથી ઘૂસીને આવે છે કે આ મને આ કરવું છે તો આ રીતના જ કરવું છે ને આઈ ગેસ આ કરે છે. જીનલ સાથે પ્રોડ્યુસ કરવાની જ્યારે નક્કી કર્યું એ પછી રિગ્રેટ થયું? ના, કોઈ સ્ટ્રેટ ફોરવર્ડ નહીં, બિલકુલ નહીં. વેરી નાઇસ. તમને કેવા રોલ કરવામાં વધુ મહેનત પડે? એ રોમેન્ટિક, બી કોમેડી, સી સિરિયસ, ડી સાયકોપેથ, ઈ યોર ચોઇસ. જો મહેનત બધામાં જ છે અને જે હું મારી એક ટ્રેનિંગ પણ ફોર્મલ થઈ છે એઝ એન એક્ટર અને હું જે
કામ કરીને આવ્યો છું એમાં પણ હું થોડું થોડું લઈને જાઉં છું, તો આઈ ગેસ તકલીફ કોઈમાં નહીં પડે. ઓકે ઓકે. અત્યાર સુધી સૌથી વધુ ગમેલી ગુજરાતી ફિલ્મ ધ રીસેન્ટ ટાઈમ્સ? ચાલ જીવી લઈએ. ઓકે. અમે સાથે જ ગયા હતા જોવા, ધેટ વોઝ માય ફર્સ્ટ એન્કાઉન્ટર વિથ ગુજરાતી ઇન ગુજરાત. કરેક્ટ. કયું કેરેક્ટર ભજવવાનો અસંતોષ છે, અથવા તો એમ પૂછું કે કઈ ફિલ્મ કર્યાનો અસંતોષ છે? જે રિલીઝ નથી થઈ એનું, કે એ ન કરત અને એના જગા પર જે બીજી એક ઓફર આવી એ ટાઈમે એ કરી લેત જે રિલીઝ થઈ ગઈ. તો એનું તમને ફિલ્મો તરફ આકર્ષતું પરિબળ કયું? એ પૈસો, બી બહોળી રીચ, સી ફિલ્મોની લાઈફ વધુ છે. સેકન્ડ વાળું શું હતું? બહોળી રીચ એટલે વાઇડ રીચ. ડેફિનેટલી વાઇડ રીચ, બીકોઝ મને જો પૈસા બધાને લાઈફમાં જીવવા માટે જોઈએ, તો મારું એ હતું કે અગર તમે નામી થઈ ગયા પૈસા ઓટોમેટિક ફોલો કરશે, તો એ મારો ઝોન જ નથી. પૈસા કરતા કરતો હું તો આજ ઓલો ટાઈમથી ટેલિવિઝન લઈને લઈને કરીને આજે ગાડી બંગલા પૈસા બધું બનાવી દે. ધ થિંગ ઇઝ મને એવું છે કે બધા મને એઝ એન એક્ટર ઓળખે ને આ વાલો એક્ટર કરીને ઓળખે કે એની રીચ આટલી જ છે એન્ડ હી કેન પરફોર્મ વોટ એવર ઇઝ ગિવન ટુ હિમ. એ પ્રમાણે તો મારી એક ઓડિયન્સની જે રીચ છે વાઇડ, હું એને હંમેશા કહું કે મને ખબર નથી અહીંયા બોલવું પડે કે નહીં, બટ વેન એઝ આઈ સેટ કે નો ફિલ્ટર, સો નો ફિલ્ટર. આઈ વોન્ટ ટુ બી લાઈક આ ગાડીથી બીજા ગાડી પર ઉતરે ને કોઈ જોઈ લીધું આટલા પાર્ટમાં, તો એ આટલા પાર્ટમાં એવું થઈ જવું કે અરે યાર આ વાલો હતો ને મને આ બનવું છે. ઇફ આઈ કુડ બી અ રોલ મોડલ ટુ એની બડી, ઇવન અ સ્મોલ ગાય ઓર અ બિગ ગાય, દેટ ઇઝ વોટ આઈ અચીવડ, દેટ ઇઝ વોટ આઈ વોન્ટ. ઓલ ધ લક. થેન્ક યુ. ગુજરાતી ફિલ્મો જુઓ છો તમે? જી. ઓકે. કયો એક અભિનેતા છે જે તમને સૌથી વધારે પસંદ છે? સિદ્ધાર્થ રાંદેડિયા. મતલબ આઈ યુઝ ટુ ટેલ હર કે એ મારા ઘરના પાસે એના બાજુમાં એક ઓડિટોરિયમ છે જ્યાં આગળ બહુ ગુજરાતી પ્લેસ થાય, તો હું એને કોલ કરું યાર કે તું તે સીટ ના મળે બુક માય શોમાં, સીટ નહીં કેમ કે ફૂલ. હવે આ ગુજરાતી સ્ટાર છે તો એને ફોન કરે કે તું એક ફોન તો ફરાવ, એક બે સીટ તો મળી જ જશે આપણને. મળી ગઈ હતી. એન્ડ ઇટ વોઝ ગુજ્જુભાઈ ની એક હતી, એન્ડ આઈ સો વોન્ટેડ ટુ સી હિમ પરફોર્મ, એન્ડ આઈ લાઈક હિમ વોટ હી ડઝ, એન્ડ આઈ ગેસ એમના ફિલ્ડ એના જોનરમાં એમનાથી મોટો કોઈ છે નહીં. ઓકે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ભવિષ્યનો ચહેરો કોનામાં જુઓ છો? એ મલ્હાર ઠાકર, બી પ્રતિક ગાંધી, સી જયેશ મોરે, ડી યોર ચોઈસ. જો બધામાં પોટેન્શિયલ છે, ને આજે તમે ત્રણે નામ લીધા છે એ મારા પણ એમ ફેવરેટ ટાઈપમાં છે જે હું એ ટાઈમે સ્ટડી કરતો, બટ આઈ વોન્ટ ટુ સી માય સેલ્ફ ઇન ધીસ ઇન્ડસ્ટ્રી એઝ વેલ. સો ડી, યુ હેવ ડી? યા, ધ ડી ઇઝ માય ચોઈસ. નાઈસ. ઇઝ માય ચોઈસ. જેવું મેં તમને પહેલા પણ કીધું ને, બધા સાથે મળીને કરે, તો આ ત્રણ નામ સાથે આપણે પણ આવી જઈને ચારો ચાર મળીને, હું તો કહું છું ભારતમિકી પ્રોડક્શન હેઠળ આ ચારે સાથે મળીને ફિલ્મ કરી. હા, તો આ બધાને અપ્રોચ કરવાની જિમ્મેદારી થાય. ઓકે. તીખી મીઠી લાઈફમાં જીનલ નો રોલ જીનલ ન કરતી હોત તો કોણ કરતી હોત? કોઈ ન કરતી હોત, એ રોલ જ ન લખાત, બીકોઝ એ રોલ લખવામાં જ આવ્યું જીનલ માટે, ને જીનલે જ લખ્યું અમારા કહેવાથી, કેમ કે આ રોલ જ નહીં લખ્યું હતું એનું, એ કે હું આવીશ થોડું ગેસ્ટ અપીરન્સ કરીશ ને જઈશ, ગેસ્ટ અપીરન્સ કરીશ ને જઈશ. સો વી વર ધ વન જે એને કીધું કે નહીં યાર, યુ આર દેર અને તને સૂત્રધાર બનવાનું જો કરવું જોઈએ. સો દેન શી રોટ, એન્ડ આઈ ગેસ એ ન હોત તો એ રોલ જ ના બને. સો ધીસ ઇઝ હાઉ યુ ગેટ ધ ફિલ્મ્સ. મેં કુછ નહીં કરું, કુછ નહીં કરું, યાર સબ કુછ કર લું. એવું થયું પહેલા. This is the last one. કઈ એક હિરોઈન ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જેની સાથે તમારે પેર કરવાની ઈચ્છા છે અને સરસ ફિલ્મ કરવાની ઈચ્છા છે? વધારે નથી જોઈ, જેને હું ઓળખું છું, જેના ચાર પાંચ નામો છે જેને હું ઓળખું છું કે એ ગુજરાતીમાં છે, એમાંથી એક હમણાં હું મળ્યો તો પ્રેમિયરમાં વ્યૂમાં આવેલી અને ઈશા કંસાર અવસ્દેર, તો આઈ ગેસ હમણાં આ બે એક્ટ્રેસીસ જે જેને હું ઓળખું છું, બાકીને નથી એમ ઓળખતો, તો એમનું પર્સનલી એ બેવને હું ઓળખ્યો હતો ત્યાં આગળ. સો આઈ વુડ ટેક બોથ ધ નેમ્સ. અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને વન વર્ડ સજેશન, એડવાઇસ કેવી હોય તો શું હોય? વન વર્ડ. સુપર પોટેન્શિયલ, પોટેન્શિયલ ઇન્ડસ્ટ્રી. ડન. ઓકે, ઓન ધેટ નોટ, બિગ હેપ ફોર બહુ મેં. ચાલો હવે તીખી મીઠી લાઈફના
લેખક સ્ક્રીન પ્લે રાઇટર ડાયલોગ રાઇટર અને પ્રોડ્યુસર જિનલ બેલાનીને આપણે પૂછીએ બધા તોફાની સવાલો. જિનલ ખૂબ જાણીતા અભિનેત્રી તો છે જ આપણી સાથે, અને એ સિવાય પણ આ ફિલ્મ તો ખેર પ્રોડ્યુસ કરીને કે લખીને એ લોકો એક જુદી જ ભૂમિકામાં પોતાને રજૂ કરી રહ્યા છે, પણ આમ ખૂબ લોકપ્રિય ચહેરો છે, ઘણી બધી ફિલ્મો સફળ ફિલ્મો એમના નામે બોલે જિનલ સાથે. યા પહેલો સવાલ, તમારું એક કામ જેને જોઈએ એવો રિવોર્ડ નથી મળ્યો? I would say Polam Pol. Yes, yet to see the community life no reward because ji growing che, and I wish amne je ichha che wo amne reward mane for the community life. But Polam Pol, even though people have seen it, but I feel it deserved better success. Je ene mali ena karta vadhare success e film deserve karti. So in terms of response from the from the viewers, કે પછી કોઈ અવોર્ડ્સ કે એની ગણતરીમાં કહો છો? ના, અવોર્ડ્સ તો એટલે ઇટ ડિડન્ટ કમ ટુ માય માઇન્ડ, બટ હા, વ્યુઅર્સ માટેનો જે રિસ્પોન્સ હતો એના માટે આઈ ફીલ ધેટ. એક ફિલ્મ કે વેબ સિરીઝ જે કરવાનો અફસોસ હોય? આઈ એક્ચ્યુઅલી ડોન્ટ રિગ્રેટ એનીથિંગ ઇન લાઈફ ઓલસો. અચ્છા, યુ હેપી વિથ વોટ એવર યુ આર ડુઇંગ ઓર વોટ એવર યુ હેવ ડન? યા યા. ઓકે, બીકોઝ મેં ઇમ્પલ્સિવ ગટ ફીલિંગમાં ઘણી વાર કરી છે વસ્તુ, બટ it's well thought of, plus minus બધું વિચારીને I get into it. તો અગર માઇનસ આવ્યા બી હોય તો વિચાર્યા હતા કે ઓકે આટલું માઇનસ થઈ શકવાના ચાન્સીસ હતા અને થયા છે, તો ઇટ્સ આઈ ટેક ધ રિસ્પોન્સિબિલિટી એન્ડ આઈ ડોન્ટ રિગ્રેટ. ઓકે, તમારા સિવાય તમને ગુજરાતી ફિલ્મોમાં સૌથી વધુ ગમતી એક્ટ્રેસ કોણ છે? I like હમણાં મેં લવની લવ સ્ટોરીઝ જોઈ હતી અને જેન્યુઅનલી લાઈક ધ વ્યોમાનું કામ એમાં, અને મેં એના પછી મેસેજ બી કર્યો હતો. આઈ લાઈક દીક્ષાનું એનો જે હોલ્ડ છે, ઠહેરાવ છે, આઈ લાઈક દેટ. બધાનું એકચ્યુઅલી બધાના અલગ અલગ પ્લસ પોઈન્ટ છે જેન્યુઅનલી, એવું નહીં બટ આવા આન્સરમાં મજા ના આવે. આવું નહીં આવે, મને એમ કે એક નામ આપશે પછી એને આખું. ઓકે ઓકે, આઈ વુડ સે દીક્ષા દેન. એક નામ લેવાનું તો દીક્ષા. ઓકે, ટાઈમ પર નહીં મળે. હા, નહીં મળે પછી એના લાલચ. ત્યારે જ સાચો જવાબ આવે હું એવું માનું છું. જિનલને વધારે શું ગમે? એ કેમેરા સામે હોવું, બી લખવું, સી સુઈ જવું. કેમેરા સામે હોવું. ઓકે, તમારો એક એવો શોખ જેના વિશે કોઈને ખબર નથી? રાઇટિંગ યુઝ ટુ બી ધેટ, પણ લોકડાઉનમાં બધાને ખબર પડી ગઈ કે હું લખું છું. એના પહેલા ઘણા ટાઈમથી હું પોયમ્સ ને બધું લખતી હતી, બટ આઈ નેવર હેડ ધ કરેજ ટુ ટેલ ઓર શો ઇટ ટુ ધ વર્લ્ડ. પણ મેં I started putting it on the media, social media and all. So, in a pehla suri nobody knew. So, I think that could be writing. Okay. More close to your heart, Ahmedabad or Mumbai? Ahmedabad now, for sure. There's no doubt about it. Kya baat hai. Bhai, ahiya to jordar taaliyo. Eh, pachi gap gap kajo, pehla taaliyo baada. Whoa! Ola desa Mumbai wala interview baata mucho nahi. તમારા વિશે લોકોમાં રહેલું સૌથી કોમન પરસેપ્શન? કે હું બહુ શાંત છું, જે હું છું નહીં. યોર રીસન્ટ ક્રશ? રીસન્ટ ક્રશ જેન્યુઅલી હમણાં મારે વિચારવું પડશે. હમણાં માર્કેટમાં સારા છો? આવું આવું રેડી થવાનો જ કંટાળો આવે એને હું આમ એવું મારું આપી દઉં બધાને કે બીકોઝ આઈ એમ મિનિમલિસ્ટ એન્ડ આઈ એમ વેરી સિમ્પલ, બટ આઈ એમ વેરી લેઝી. ધ એક્ચ્યુઅલ રીઝન ઇઝ આઈ એમ વેરી લેઝી, બટ હું એને મિનિમલિસ્ટ નોલામાં આપી દઉં છું. ઓકે, તીખી મીઠી લાઈફમાં ભૌમિક ન હોત તો કોણ હોત? આઈ ડોન્ટ થિંક કોઈ બીજું હોત. ઇટ સ્ટાર્ટેડ વિથ દેટ, એની સાથે મળીને જ આઈ ડિસ્કસ્ડ ધ પ્લોટ. હી વોઝ ધ ફર્સ્ટ વન જેના પાસે હું ગઈ,
કેમ કે મને એનું જે એની અંદર જે આમ આગ જે છે ને વિચ આઈ ફેલ્ટ એને એક આઈ ડોન્ટ નો ઇટ ઇટ અટ્રેક્ટેડ મી ઇન અ વે કે યસ સમબડી વિથ સો મચ પેશન આની સાથે કામ કરવું જ છે સો મચ પેશન એન્ડ જેન્યુઅલી લાઈક વન્સ યુ વર્ક વિથ હિમ યુ રિયલાઇઝ દેટ ઇઝ ગોટ ફાયર ઇનસાઇડ હિમ તો આઈ ડોન્ટ થિંક મેં બીજા કોઈને મને આ સવાલ આવી રીતે પૂછવા દો કે જો ધારો કે ભૌમિકને રિપ્લેસ કરવાનો હોત એઝ અ પ્રોડ્યુસર તો કોની સાથે કરતા તો પછી બના તો નહીં ને કેમ કે મેં પ્રોડ્યુસર છે મને કોઈ બીજું સાથે પ્રોડ્યુસ કરવા માટે મળત જ નહીં તો મન જ કહે ના તમારા ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર સૌથી વધુ ઇન્ટરેસ્ટિંગ મેસેજ તમને મળ્યો હોય તો એ કયો હતો ઘણા આવે છે બટ ધેન દે આર પીપલ હુ હમણાં આર્ટ દેખી મેળતી જોયા પછી બહુ બધા લોકોનું રાઇટિંગ માટે સારા સારા આવે છે કોમેન્ટ્સ અને ડીએમ્સ વિચ આઈ ફીલ ઓકે આઈ અન્ડરસ્ટેન્ડ ઓકે તમારા ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર સૌથી વધારે ટેગ થયેલી વ્યક્તિ કોણ છે હમણાં તો જેન્યુઅલી આ બે જણ જે છેલ્લી જેટલી પોસ્ટ સ્ટોરી છેલ્લા બે મહિનાથી ત્રણ મહિનાથી માં લોકો બે જ જણા છે મોસ્ટલી બીજા બધા તો બી અકોર્ડિંગ ટુ પોસ્ટ ચેન્જ થાય પણ આ બે તો બધામાં જ હોય અને તીખી મીઠી લાઈફ તમે કઈ રીતે ડિફાઇન કરો છો આ ટર્મને સો જસ્ટ ધ ટાઇટલ ધ ટર્મ આઈ થિંક ધેટ્સ વોટ આર લાઈફ ઇઝ રાઈટ આપણા લાઈફમાં એ બે વસ્તુ જ છે અમુક વસ્તુઓ વિચ વી ડોન્ટ લાઈક અમુક વી લાઈક વી વોન્ટ ટુ રીલીવ મે બી બટ એ બધી વસ્તુ મળીને જ ધ લાઈફ હેપન્સ સો દેટ્સ ધ લાઈફ ઇટસેલ્ફ અને એક ઇન વન વર્ડ સજેશન ઓર એડવાઇસ ફ્રોમ યોર સાઈડ ટુ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી યા આઈ થિંક વી નીડ મોર સચ મીડિયમ લાઈક જલસો વે વી કેન પ્રમોટ ધ પ્રોડક્ટ અને જ્યાં આપણે શોકેસ કરી શકીએ કે કોઈ વસ્તુ આવવાની હોય સો વી આઈ થિંક વી જસ્ટ નીડ મોર મીડિયમ્સ ટુ પ્રમોટ આપણી આખી ઇન્ડસ્ટ્રીને ઉપર લાવવા માટે બાકી આઈ થિંક વી હેવ ગોટ એવરીથિંગ પરફેક્ટ ઓન ધેટ નોટ બિગ હેન્ડ્સ ફોર જીના યો અને અમે તણેવે જવાબ આપ્યા હવે સારા તો વાંધો નહીં અમે વેચીને વિલ કે કાઈ નહીં અમે વેચીને બીજી સીરીઝ બનાવી દેશું કાઈ નહીં આપણે બતાવી દેશું મારે એવું કેવું હતું કે તમારે કોઈ જવાબ બદલવો છે ઓકે ફાઈન બહુ મજા પડી તમારા બધા સાથે વાત કરીને છેલ્લે કંઈ તમારી સિરીઝ વિશે કંઈ છેલ્લે કંઈ કહેવું હોય એન્ડ ઇફ યુ વોન્ટ ટુ પ્રમોટ ઇન યોર વે સમથિંગ લાઈક દેટ I think bolvama not very good so whoever wants to to can I take to hu saro chu hu bolu chu simple અહીંયા આ જે પ્રોગ્રામ થયો છે આ જે ઇન્ટરવ્યૂ થયો એનો મકસદ પણ એ જ છે અને આપણે જેવી રીતના આ બધામાં કીધું છે કે આપણે આપણી ઇન્ડસ્ટ્રીને ઉપર લાવીએ એનું પહેલ આપણે આજે અહીંયા પહેલા દિવસે જલસોથી કર્યું છે અને તીખી મીઠી લાઈફ જુઓ તમને બહુ મજા આવશે બહુ પ્રેમથી બનાવી છે બહુ મહેનતથી બનાવી છે પહેલી વાર અમે બેવું કામ કરીએ છીએ આ તો તમારી છે જ આ ઇન્ડસ્ટ્રીની ઘણું અંદર આવેલી છોકરી એન્ડ પ્લીઝ ટ્રસ્ટ અસ અને આગળ પણ અમારી જે પણ અમે બનાવી જુઓ અને પ્લીઝ સપોર્ટ અસ થેન્ક યુ વેરી મચ સો ઓન ધેટ નોટ શુદ્ધ દેશી સંવાદ લગભગ 10-11 મહિને તમને ફરી મળી રહ્યું છે સમય આપણા બધાની પરીક્ષા લે એવો છે અને હજી અઘરો જ છે પતિ નથી ગયું આ એનો ઉત્સવ નથી આ એનો આ એક નાનકડો અવસર છે જે અમે ઝડપી લીધો છે આ નાનકડી તક છે જે અમે ઝડપવાની કોશિશ કરીએ છીએ સો પ્લીઝ સ્ટે સેફ માસ્ક પહેરજો અમે બધાએ માસ્ક પહેર્યા હતા બધા મેં બતાવી દો ને આ લોકો તો ગમે ત્યારે પૂછપરછ કરે અમારે છે હા હા પણ પૂછ તમે કરશો ને પાછા અમારી અમે ખાલી કોફી પીવા નીચે અમે માસ્ક પહેરીને જ આ શૂટ કર્યું હતું અમારે ત્યાં પૂરી પૂરી કાળજી લેવાય છે COVID-19 જેટલા પણ જે પ્રિકોશન્સ છે એને અમે પૂરતા ધ્યાન રાખીએ છીએ અને એ રીતે આ ઇન્ટરવ્યૂ કન્ડક્ટ થયો છે તમે પણ જ્યાં પણ હો ત્યાં સોશિયલ ડિસ્ટન્સિંગ રાખજો માસ્ક પહેરજો અને બને ત્યાં સુધી ભીડભાડમાં અવર જવર ટાળજો
ઓકે સ્ટે સેફ. શુદ્ધ દેશી સંવાદમાં હું નહીશ અત્યારે રજા લઉં, ત્યાં સુધી જલસો કરતા રહો, જલસો ડાઉનલોડ કરી લેજો, ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત આ એકમાત્ર એપ્લિકેશન. બાય, આવજો. બાય બાય.